વાલા ભક્તજનો, અત્યારે આ રાત્રિના સેશનમાં આપણે આ કથાની શુભ શરૂઆત કરીએ તે પહેલાં મહારાજ પોથીશ્રી અને વક્તાશ્રીના પૂજન માટે રોહિતભાઈ ભીમજીભાઈ બલર અને અક્ષ રોહિતભાઈ બલર આ બંને ભક્તો આવશે અને મહારાજનું, પોથીશ્રીનું અને વક્તાશ્રીનું પૂજન કરશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ દ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. અક્ષ તો જાણતો હોય કે ન જાણતો હોય મને ખબર નથી, આ બધો રાજીપો કૃપા અને કરુણાથી મળી રહ્યો છે કે તમારા બધાની બહુ ઊંચી લાયકાત અને પરિશ્રમથી? હે ભાઈ, ભૂલી જાશો મહાબાપા. લ્યો, બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. તો વાલા ભક્તો, રોજ સવારે પૂજ્ય ગુરુજી અને દયાળુ સ્વામીની જે કથા લાઈવ આવે છે તો એ જ ગ્રંથ શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની કથા આપણને પૂજ્ય દયાળુ સ્વામી સંભળાવશે. તો પૂજ્ય સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આમ સૌ કોઈને કથા ગંગામાં સ્નાન કરાવો પૂજ્ય સ્વામી. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશ હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમા. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ પરાત્પરાય શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ. કરુણા વરુણાલયાય સર્વોપરી શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ. સર્વાધારાય રાજાધિરાજાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. સર્વાત્મને મદાત્મને શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રીમન્મોક્ષદાતૃભ્યો ગુરુચરણેભ્યો નમો નમઃ. ભાઈ રોહિતભાઈ, ગમે એટલા લાખ આપી દો, કદાચ કરોડોના થોકડા અહીં ઠલવી દો, પણ જો કોઈ આ બધું કરનારો ન હોય તો કોણ કરે? ખાલી થોકડીઓથી થાય છે. અને એ પણ આપણા સત્સંગની સિસ્ટમ પ્રમાણે. એટલે આ સત્સંગમાં જે ભાવના છે ને, એની બહુ મોટી વેલ્યુ છે. કેટલા કરોડના આપણે યજમાન થયા એના કરતાંય આમાં કેટ કેટલા સંતો અને હરિભક્તો એક નયા પૈસાની ફી લેવાની આશા રાખ્યા વિના કેટલું ભાવપૂર્વક કામ કરે છે. કોણ કરે આવું? આ દુનિયાના કોઈ પણ મંડપવાળાને, કોઈ પણ સ્ટેજવાળાને, કોઈ પણને આપણે ઓર્ડર દઈ દઈ અને બિન સત્સંગી હોય તો આવું આપણને ભગવાનનું સુખ આવે એવું કરી દે, કોણ કરી દે? કેટલા કરોડમાં કરી દે? એટલે વાલા ભાઈઓ, આપણે આ સત્સંગના ઋણી છીએ. જો એ આપણને સમજાઈ જાય તો બહુ જ સારું. બાકી આ સંસાર ખબર નહીં
કયા પ્રકારનો છે, માથામાં કેટલું બર્ડન લઈને ફરે છે કે ખબર જ નથી પડતી. એક ભાઈને એક ઘરેથી બીજા ઘરે, એક સ્થાનેથી બીજા સ્થાને ટ્રાન્સફર થવાનું થયું, તો બધો સામાન લઈ જવાનો હોય ને. હવે બીજું બધું તો ઠીક છે, પણ ઘરમાં એક ગાય હતી. હવે પછી એણે પ્લાન કર્યો અને કેવી રીતે ગાય ઉપાડી. આપણે એવું સમજવાનું છે કે આપણે બધા ભગવાનને, ભગવાનના મોટા સત્પુરુષને હોંપતા નથી અને માથામાં મોટો જબરો સંસારનો ભાર લઈને ફરી છે ને, એ આવું જ છે. તમે જોજો. પછી એમણે આવો પ્લાન કર્યો, બોલો ઉપડ્યો ઠાંઠીએ બે. હવે આ જીવતી ગાય હે નહીં, કોકે જોર શોરથી હોર્ન વગાડ્યો ને કૂદી તો પણ હવે ખબર નહીં, જીવને નથી સમજાતું. ભાઈઓ માથામાં એટલું વજન લઈને રખડ્યા કરે, રખડ્યા કરે છે. આ સત્સંગ મને ને તમને હળવા ફૂલ કરે છે. આ સત્સંગ મને ને તમને ભગવાનને શરણે કરે છે. ભગવાનનો ભરોસો, આશરો, સત્સંગ દ્રઢ કરાવે છે. એટલે આપણે આરામથી હસી ખુશી સાથે જીવન જીવી શકીએ. બાકી તો મારા બાપ વાત કરશો, માં સંસાર તો એવી હોળી છે ને. જેલમાં હમણાં એક પ્રોગ્રામ થયો, જે પ્રોગ્રામ થયો એનું રિપોર્ટિંગ એક ભાઈ જેલર સાહેબને કરી રહ્યા છે. સાંભળો, સોરી સોરી સોરી, ઓડિયા વિનાનું તો કેમનું કામ થાય ભાઈ. ચાલુ કરું. જેલર સાહેબ, હા બોલો જનાબ. કલ હમારે જેલ મેં કેદીઓને રામલીલા કી થી. કેદીઓને રામલીલા કી થી, યે તો અચ્છી બાત હૈ. જનાબ એક પ્રોબ્લેમ હૈ. ક્યા પ્રોબ્લેમ હૈ? કલ રામલીલા મેં જો કેદી હનુમાન બના થા, વો અભી તક સંજીવની બૂટી લેકે આયા નહીં હૈ. એ ખરેખર સંજીવની લેવા નો જ ગયો. હે ભગવાન, તમે રક્ષા કરજો બાપા. આ સત્સંગે મને તમને એક એવી દિવ્ય બુદ્ધિ આપી છે. જો ભાઈ, આ દુનિયામાં રૂપિયા વાળા તો હવે દિવસે ને દિવસે વધતા જ જાય છે, વધતા જ જાય છે. ખરેખર ભારત દેશ રોજ રોજ એટલો સમૃદ્ધ થતો જાય છે કે ન પૂછો વાત. એક સમય આવશે કે રૂપિયા આપણે નાખવા ક્યાં જવા. અને આપણે સત્સંગી હશું ને, ધાર્મિક હશું ને, તો પણ એક પ્રશ્ન આવશે કે ભાઈ દર વર્ષે ભગવાનનો ભાગ તરીકે જે કાઢવાનો હોય ને એ પણ ક્યાંક તો દેવા જવા ને, આપણી જીગર જ નહીં હાલે. પરંતુ મારા પ્રભુ કોક દિવસ એવી સાચી સારી મારા પ્રભુની પ્યારી જગ્યા આપે કે જ્યાં આપણા રૂપિયા 16 વાલા સોના જેવા સાર્થક થઈને અક્ષરધામની બેંકમાં જમા થાય, એ પણ ભગવાનની આપણા ઉપર મોટી કૃપા કહેવાય. નહીં તો શું કરો? પછી ગમે ત્યાં આપણે વાપરવા જવા જ પડે તો આપણે વાપરીએ, પરંતુ એને ભગવાન અરે શું લાગે વળગે, મારા પ્રભુજી એમાં શું કરે. અને પછી આપણે આ સંસારમાં ગમે ત્યાં ગમે તે રીતે વાપરાજ કરીએ અને ગમે તે રીતે જીવન જીવી નાખીએ અને મરી નરકમાં જવું પડે બાપ, એને મૂર્ખામી કહેવાય. મૂર્ખામીના થોડાક સેમ્પલ છે. આપણે આપણા જીવનું ભલું ન કરીએ, આત્માનો ઉદ્ધાર ન કરીએ, અક્ષરધામમાં જવાનું કામ ન કરીએ અને ધંધો વધાર કરીએ, બંગલાઓ મોટા કરકર કરીએ, ફાર્મ હાઉસ મોટા કરકર કરીએ, આ લોકમાં મોટા માણસ તરીકે ક્રેડિટ બનાવ કરીએ અને એક કલ્યાણ કરવાનું કામ છૂટી જાય, એ બાયપાસ કરીએ, એ ફેંકી દઈએ,
અને માત્ર આપણો જે ટાર્ગેટ હોય દુનિયાનો બસ એ જ અચીવ કરકે કરીએ તો એ કેવી કેવી મૂર્ખામી કહેવાય, એક સેમ્પલ ધ્યાનમાં લેવા જેવું છે. આ એક ભાઈને આવું હું જોજો છો તમે, એ ભાઈ ચાલ્યા જાય છે, હાથમાં થોડી ચોળા ફળી છે, એને પેલી રિંગ રબરની જરૂર હતી, ખુશ થઈ ગયો. ડોક્ટરે પટ્ટી મારવાની કીધી હતી, આવી રીતે મિરરમાં જોઈને લગાવી દીધી. હવે બુટ પલ્લે ની એનું પ્લાનિંગ કર્યું, બુટ પલ્લે પાંદડા ભેગા કરવાના છે, બહુ પોળા ન પડી જાય ને વધુ પડતા, એટલે આદમીએ સ્ક્રૂ મારી દીધા. થોડુંક વધારે લાંબુ છે. હવે શેરડી ખાવાની હતી પણ લાંબી હતી, પછી આમ ખાવાનું શરૂ કર્યું, છેડો નો હાથમાં આવતો, મોજા સાફ કરી અને બૂટ પહેર્યા. જોજો હો તભાના બૂટ જોવો તમે, આજ તારીફ ભલી. રોજ તાજું તાજું મળે ને. એક પાંદડું તૂટી ગયું, સિલાઈ શરૂ કરી. મીઠું ઓછું પડે છે તે દરેક વખતે ટેસ્ટ કરે, મીઠું માપે થયું ખરેખર એમાં નહીં, તારામ ઓછું છે. જીન્સનું પેન્ટ ફાટી ગયું છે તો ભાઈ પ્લાસ્ટર કરે છે. કલર મેચ થાય ને, રાજી રહેજો. આપણે એના દાંત કાઢીએ છીએ પણ જિંદગીમાં મેન તમે આવું બહુ જ વાર કર્યું છે. ખરેખર જેમાં જીવનું હિત ન હોય, આત્માનો ઉદ્ધાર થાય એવો ન હોય અને મહેનત કરી કરીને આપણે મરી જતા હોઈએ, એવું તો બહુ બધું ચાલે છે મારા ભાઈઓ. એટલે આજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની આપણા ઉપર બહુ જ મોટી કૃપા થઈ છે, બહુ જ મોટી કૃપા થઈ છે કે એને પામી જવું હોય, એને વરી જવું હોય, એને અત્યંત રાજી 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 કરી દેવા હોય તો આપણા હાથમાં ચાન્સ છે. વિક્રમ સંવત 2080 મહાવદ આઠમ સોમવાર તારીખ 4 માર્ચ 2024 આજરોજ શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર વેડ રોડ સુરતમાં બિરાજમાન પીયુડા ઘનશ્યામ મહારાજના 20મા પાટોત્સવ પ્રસંગે 7 દિવસનો સત્સંગ જ્ઞાનયજ્ઞ શરૂ થયો છે. એ પ્રસંગે આ મહોત્સવના યજમાન રોહિતભાઈ ભીમજીભાઈ બલર, એમનો દીકરો અક્ષ, એમનો આખો પરિવાર, એમના તરફથી આ આયોજન ગોઠવાનું છે. એમનો બહુ ભાવ હતો, આગ્રહ હતો, એટલે વાલા ગુરુજીએ અમ સૌ સંતોને, તમ સૌ હરિભક્તોને
રાજી કરવા માટે અહીં મોકલ્યા છે બાપા, તમે રાજી થજો. બપોર પછી પૂજ્ય નિરંજનદાસજી સ્વામી હરિલીલામૃત ગ્રંથની કથા સંભળાવવાનો એમણે શુભારંભ કરી દીધો છે. હવે 10મી તારીખ સુધી આપણને આ બપોર પછી અને રાત્રે બંને ટાઈમ લાભ મળશે. જે ખપવાળા ભગવાનને ભજવાની ઈચ્છાવાળા, સત્સંગના સ્નેહી મુમુક્ષુ જીવો હોય એ આનો લાભ લેશે, પ્રભુમાં પ્રેમ વધારશે અને જીવ બળિયો કરશે. વચનામૃત મધ્ય 35માં સ્વામિનારાયણ ભગવાને જીવના આત્યંતિક કલ્યાણનો એક બહુ જ સહેલો રસ્તો બતાડ્યો છે. એમાં સ્વામિનારાયણ ભગવાને એવું કીધું છે કે આ ચાર વાના જો કોઈ જીવનમાં અપનાવે ચોક્કસ એ આ સંસાર સાગર સહેજે સહેજે તરી જાય. જેમ નૌકામાં બેસીને સ્ટીમરમાં બેસીને કોઈ તરવા ચાહે એમ જ. કયા ચાર વાના? એક, ભગવાન સ્વામિનારાયણ જે આપણા ઈષ્ટદેવ છે એની ઉપાસના, એની નિષ્ઠા, એનો આશરો, એની શરણાગતિ, શોક દોખ માન અપમાન હુજેય પરિસ્થિતિમાં એવી ને એવી રહેવી જોઈએ. આપણા યજમાન રોહિતભાઈએ જેમની પુણ્ય સ્મૃતિમાં આ મહોત્સવનું યજમાન પદની સેવા લીધી છે એવા અક્ષર નિવાસી ભીમજીભાઈ કેશુભાઈ બલર એક આવું જીવન જીવી ગયા. મેં એવું સાંભળ્યું કે એમના જીવનના 50 વર્ષ સુધી અત્યંત ગરીબાઈ હતી, પરંતુ એ ગરીબાઈના દિવસોમાં કોઈ દી સ્વામિનારાયણ ભગવાનનો આશરો મૂકીને ક્યાંય આઘા પાછા ન ગયા. મંતર જંતર દોરા ધાગા ક્યાંય માથું એમણે ઝુકાયું નહીં. એક ધારી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા સાર ધાર પકડી રાખી, એમના જે ગુરુ મોક્ષના દાતા એમને સત્તો મળ્યા હતા એમની નિષ્ઠા પણ એણે છેલ્લા શ્વાસ સુધી પકડી રાખી. આ એક ભવસાગરમાં બુડી ન જવું હોય એવી સ્ટીમર જોતી હોય તો આ ઉપાય છે ભગવાનની શરણાગતિ. સર્વોપરી સર્વસમર્થ સર્વકર્તા અને સદા હિત કરતા પરબ્રહ્મ પરમાત્માનો આશરો. ભગવાને બીજો ઉપાય બતાડ્યો છે, ભગવાનનું નામ સ્મરણ કર્યા કરવું. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ટ્રાય કરો, હલો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. થોડું જોરથી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બહુ જ સહેલો ઉપાય છે, ખુદ ભગવાન સ્વામિનારાયણે દર્શાવેલો આ ઉપાય છે. ત્રીજો ઉપાય, ભગવાનના લીલા ચરિત્રો ગાયા કરવા, સાંભળ્યા કરવા, ગાયા કરવા, સાંભળ્યા જ કરવા. એનો મતલબ આવી કથાઓ થાય એનો ખૂબ લાભ લેવો. કથા સાંભળ્યા પછી ઘરે જાઓ, તમારા કોઈ મિત્રો સ્નેહીઓ મળે એમાં પણ આવા ભગવાનના ચરિત્રોનું ગાન કરવું, કાં તો ચરિત્રો કહેવા કાં સાંભળવા. ભગવાનની કથા કરવી, સાંભળવી, કરવી, સાંભળવી, આપોઆપ ભગવાનમય રહેવાય. જોવાને આપણે ભગવાનના વાલા સાચા સંતો મારા ભગવાનની કથા કરતા હોય એમાં જઈને બેસીએ તો એ વખતે સંસારના ન કરવાના ઘાટ થાય, એક પણ ન કરવાના કામ થાય, પણ સહેજે સહેજે હે મહારાજ હે મહારાજ હે મહારાજ તો વધી જાય. કેમ જે મારા પ્રભુના પ્યારા મીઠા મજાના ચરિત્રોની કથા સાંભળવા મળે છે. એક ચોથું કામ ભગવાને કીધું છે, પોતપોતાના ધર્મમાં રહેવું. શિક્ષાપત્રી લોપીને ન કરવાનું, કોઈ દી કાંઈ ન કરવું, કરવાનું છે એ કર્યા વિના રહેવું નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં આવે છે, સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહઃ. આપણે આપણા ધર્મમાં રહેતા કદાચ મોત જેવું કંઈક દુઃખ આવી જતું હોય તો પણ ધર્મ લોપવો નહીં, એક દિવસ એમાંથી જ સુખ સુખ અને સુખ થશે. જો આ ચાર વાના કોઈ કરે તો એને ભવસાગર તરવાની સ્ટીમર નૌકા મળી ગઈ છે. અને હવે સાંભળો મારા ભાઈઓ,
એ ચારે ચાર વાનાનું પોષણ આવા સત્સંગમાં મફતમાં થાય છે. આ સત્સંગ આપણને ચારે ચાર બાબતમાં સમૃદ્ધ કરે છે. ભગવાનનો આશરો, નિષ્ઠા, વિશ્વાસ દ્રઢ કરાવે છે. ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવે છે. ભગવાનનું નામ સ્મરણ સતેજ કરે છે. ભગવાનના ધર્મમાં, મીન્સ આજ્ઞા વચનોમાં રહેવાની દ્રઢતા એની યાદી આપે છે. એટલે આવા આયોજનો થાય એ આપણા બધાના હિતમાં છે. અને આવા આયોજનોમાં જે તન, મન અને ધનથી સેવા કરે એ બધા જ મારા પ્રભુના કૃપાપાત્ર છે. એ ન્યાયે આજે બલર પરિવાર ફાવી ગયો છે. ભગવાન, ભગવાનના વાલા, સંતો, હરિભક્તો રાજી રાજી થાય એવું આ કામ છે. આપણે સૌ આનો લાભ લઈ મહારાજમાં ખૂબ પ્રેમ વધારીશું, ભગવાનને અને સંતોને રાજી કરીશું. દયાનંદ સ્વામી વિરચિત શ્રી હરિચરિત્ર ચિંતામણી નામના ગ્રંથમાં આજે આપણે સૌ 41મો ભાગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. જે હરિભક્તો આ કથા રેગ્યુલર સાંભળતા હશે એમને ખબર હશે, ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિના વેશે વન વિચરણ કરતા કરતા લોજ આવ્યા છે. લોજમાં રામાનંદ સ્વામીનો એક આશ્રમ છે. ત્યાં એમના શિષ્યો ઘણી બહોળી સંખ્યામાં સમૂહમાં રહે છે. એમનું જીવન જોઈને, એમનું વર્તન જોઈને, એમની સાધુતા અને સમજદારી જોઈને નીલકંઠ વર્ણિ મહારાજ ત્યાં રોકાણા છે. જ્યારે ત્યાં રોકાણા છે ત્યારે દયાનંદ સ્વામી એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની કરુણા, એમની કૃપા, એમણે આ લોકમાં આવ્યા પછી જીવાત્માઓનું કેવું ભલું કર્યું એની થોડીક ઝાંખી કરાવે છે. તેઓ લખે છે કે નીલકંઠ વર્ણિ મહારાજનું જીવન એવું હતું, એમની જીવાત્માઓ ઉપર કૃપા અને કરુણા એવી હતી કે એને લઈને અનેક જીવોનું સહેજે સહેજે ભલું થતું હતું. એ દયાનંદ સ્વામીના શબ્દોમાં જોઈ લઈએ. હરીને કેડે ફરે ઘણા જાના, પૂછે પ્રીત કરીને પ્રશ્ન, તેનો ઉત્તર દે કરી ખાતા. તેણે થાય અંતર નિરાત, જીવાત્માને આદિવ્યાધિ ઉપાધિની હોળી હળકતી હોય અને કોઈ નીલકંઠ વર્ણિ મહારાજને પ્રશ્ન પૂછે, મારા પ્રભુજી એવો સુંદર જવાબ આપે, મીન્સ એવું અનોખું સોલ્યુશન આપે, જીવમાં ટાઢું ટાઢું થઈ જાય, નિરાત નિરાત થઈ જાય. અને એટલે જ અનેક ખપવાળા મુમુક્ષુ જીવો એની પાછળ પાછળ ફરે. વર્ણિ મહારાજ જ્યાં જાય, જે કરે, બધા એને જોયા જ કરે, જોયા જ કરે. એમનું એટ્રેક્શન એટલે યુનિક. અને એ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યનો લાભ શું? નિત્ય આનંદ ઇમાં ઉપજાવે, વાલો સહુને મન ઘણું ભાવે, કરી પ્રકાશ કરુણા રસ, લેવે જનને વાલો કરી વસ, વાલો કરી વસ.
રોજ ભગવાન નીલકંઠ વર્ણી મહારાજ જેટલા એના સંપર્કમાં આવે બધાને આનંદ આનંદ અને આનંદથી છલકાવી દે. બધાને ભગવાન નીલકંઠ વર્ણી મહારાજ બહુ જ પ્યારા લાગે. પોતે કરુણાનો રસ પ્રકાશી અનેક જીવાત્માઓને વશ કરી લેતા. એકવાર એ મૂર્તિને કોઈ જોવે, એની અરે વાત કરે, એનો કોઈક અનુભવ ચમત્કાર જાણે, પછી એને જ ભાળે એવા મારા પ્રભુજી આ લોકમાં આવીને કામ કર્યા અને એમ કરોડોના કલ્યાણ કરી નાખ્યા. ભલા ભક્તો, હવે પછીની જે કથા આવે છે એ કથામાં બે મેસેજ મારે તમારે ધ્યાનમાં લેવા જેવા છે. મેસેજ નંબર 1, પ્રભુ પ્રાપ્તિના પંથે ગુરુની આવશ્યકતા અત્યંત છે. નંબર 2, ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુના કૃપાપાત્ર વડીલ ગુરુ બંધુઓને સેવવા અતિ આવશ્યક છે. નીલકંઠ વર્ણી લોજમાં આવ્યા છે. મુક્તાનંદ સ્વામી વગેરે બધા જ સંતો એમને સમજાવી સમજાવીને લોજ આશ્રમમાં રોકે છે. એમને એક સાચા સદગુરુ રામાનંદ સ્વામીને મળવું છે, પણ રામાનંદ સ્વામી હાલ ભુજ બિરાજે છે. હવે એમને અત્યંત ઉતાવળ થઈ છે. આના પહેલા મુક્તાનંદ સ્વામીએ વાયદો આપ્યો હતો કે ચૈત્ર માસમાં ગુરુદેવ આવશે, અને એ વાયદો હતો વયોગ્યો. એટલે એક દિવસ નીલકંઠ વર્ણીએ સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામીને જરા દિલથી દુખાઈને દુભાઈને આવું કહ્યું. એ તમે કયો ગયો ચૈતર માસ, ઓ સ્વામી આવ્યા નહીં મન ઉદાસ, ભુજ જવાને મન મારું ચાય, જવાને મન મારું ચાય, જવાને મન મારું ચાય, જો તમારી આજ્ઞા થાય, જો તમારી આજ્ઞા થાય, ઓ જો તમારી આજ્ઞા થાય, જ્યારે નીલકંઠ વર્ણી અત્યંત ગમગીન થઈને આવું બોલવા લાગ્યા, મુક્તાનંદ સ્વામીને બીક લાગી કે રખે, જો જતા રહેશે એકવાર લોજનો આશ્રમ છોડી દીધો તો આ તો એટલા મોટા વિતરાગી મહાપુરુષ છે કે પછી ક્યાં જશે એની ખબર નહીં. ગુરુજીની ભેગા તો થતા થશે, પણ આવા એક મહાન આપણા હાથમાંથી જતા રહેશે. નંબર 2, એક શિષ્ય તરીકે જ્યારે આપણે ગુરુને રાજી કરવા હોય તો ગુરુજીનું વચન પાળવું જરૂરી છે. ગુરુજીની આજ્ઞા લોપીને કોઈ ગુરુજીનો રાજીપો રળી શકે નહીં. ગુરુજીએ તો એવું કહેવડાવ્યું છે કે નીલકંઠ વર્ણીને કહેજો, સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાદ ભીડીને પણ રે. હવે અકળાણા છે, જાશે તો આજ્ઞા લોપાશે, ખબર નહીં ગુરુજીને નહીં પણ ગમે શું થશે. એવી સુણી હરિની વાણી બોલ્યા મુક્ત મુનિ ધીરાણી, બહુ ધીરજ રાખી અને મુક્તાનંદ સ્વામી એમને સમજાવવા લાગ્યા કે છે વર્ણી મહારાજ, અરે ઓ જોગી, તમે સાંભળો ને કરી સ્નેહ. હવે મારે તમને એક દિલના સ્નેહથી જે વાત કહેવી છે તમે સાંભળો, જો એને તમે ધ્યાનમાં લ્યો તો બહુ જ સારું, બહુ જ સારું, બહુ જ સારું. હવે મુક્તાનંદ સ્વામી વિધ પ્રકારે નીલકંઠ વર્ણી મહારાજને ગુરુજીની આજ્ઞા લોપાઈ ન જાય એવું સમજાવવાનો ટ્રાય કરે છે. બહુ મોટા વૈરાગી, બહુ જ મોટા યોગી, તપસ્વી મહાપુરુષ છે.
એ કોઈ બીજા ત્રીજા પ્રલોભનથી તો રહે નહીં, એટલે બહુ જ દીન ભાવે ના પાડે છે જવાની, આશ્વાસન આપે છે, નવો વાયદો આપે છે અને કોશિશ કરે છે કે નીલકંઠ વર્ણી મહારાજ લોજના આશ્રમમાં રહી જાય તો સારું. વાલા ભાઈઓ, મારે તમારે પણ એવી જ જરૂર છે કે આપણા હૃદય મંદિરમાં બિરાજમાન મારા ભગવાન કંઈક નારાજ થઈને જતા ન રહે તો સારું. આપણે જાતના જીવ છીએ, કોઈક દિવસ ભગવાનને ન ગમે એવું પણ કરી નાખતા હોઈએ છીએ. મુક્તાનંદ સ્વામી કેવી રીતે નીલકંઠ વર્ણી મહારાજને સમજાવે છે એ દયાનંદ સ્વામીએ અહીંયા શબ્દો નોંધ્યા છે. જવાનો કરશો માં યોગીજી નિહા શોક પ્રદ સ્વામી, જવાનો કરશો માં યોગીજી નિહા શોક પ્રદ સ્વામી, જવાનો કરશો માં યોગીજી દર્શન દઈને આપને દુઃખ નાખશે વામી, દર્શન દઈને આપને દુઃખ નાખશે વામી, યોગીજી ઇહા શોક પ્રદ સ્વામી, જવાનો કરશો માં યોગીજી ઇહા શોક પ્રદ સ્વામી. એક નવો વાયદો આપે છે, કેમ જે વાયદા વિના તો એ એમનામ ક્યાંથી રહે, એમને બીજું કઈ દુનિયામાંથી જોતું નથી, એને કઈ મઠના મહંત બનવું નથી, એટલે ગુરુજી વહેલા વહેલા આવશે એનો એક વાયદો. વૈશાખની સુદ પક્ષમાં નિશ્ચય નિર્ધારે, વૈશાખની સુદ પક્ષમાં નિશ્ચય નિર્ધારે, અંતરા દયા આણીને આવશે અવિકારી, મહારાજને એવું થાય વૈશાખમાં ગુરુ અહીંયા આવે અને મને દર્શન દે, એના કરતાં મને અત્યારે હા પાડો ને તો હું જાવ તો એટલા વહેલા દર્શન થાય, વહેલા ગુરુજીને ભેગું થવાય તો મને હા પાડવામાં શું વાંધો છે. એટલે હવે કારણો આપે છે. તપે કરી તન દુબળું ચલાય નહીં લેશા, જોગી મહારાજ તમે અત્યારે આટલા વર્ષોમાં એટલું તપ કર્યું છે કે અહીંથી ભૂજ જવું બહુ છેટું છે, ત્યાં તમે નહીં પૂગી શકો, વળી તમે એવું કહો કે ભાઈ હું તો આના કરતા બહુ લાંબો રન કાપીને આવ્યો છું તો આટલો ન કપાય, સાત વારોમાં મેં જેટલા કિલોમીટર જે રીતે કાપ્યા. એટલે હવે એક બીજી વાત કરે, વિકટ માર્ગ વસમો થાય કાયાને ક્લેશ, વિકટ માર્ગ વસમો થાય કાયાને ક્લેશ, વિકટ માર્ગ વસમો થાય કાયાને ક્લેશ, શોક પ્રદ સ્વામી, જવાનો કરશો માં યોગીજી ઇહા શોક પ્રદ સ્વામી. અહીંથી ભૂજ ઘણું બધું દૂર છે અને વિકટતા એ છે કે વચ્ચે સમુદ્રની ખાડી આવે છે, ક્યાં કેટલો ખાડો હોય, ક્યાં કેટલું ઊંડું પાણી હોય યોગી મહારાજ એ આપને તો અનુભવ ન હોય,
એટલા માટે મારી પ્રાર્થના છે કે હે વરણી મહારાજ, મારું વચન માનો અને હમણે જવાનું માંડી વાળો. આમ મુક્તાનંદ સ્વામી નીલકંઠ વરણી મહારાજને રોકવા માટે પ્રાર્થના કરે છે. વાલા ભક્તો, મને દર્શન થઈ રહ્યા છે કે વાલા ગુરુજી આપણને સૌને આશીર્વાદ દેવા માટે ઝૂમમાં જોડાયા છે. દર્શન પણ થશે, આશીર્વાદ પણ સાંભળવા મળશે. સુરતવાસી બધા જ ભક્તો બહુ ભાવિલા, ખપવાળા, કથા વાર્તાના રસિયા. એમાંય પીવડા ઘનશ્યામ મહારાજનો 20મો પાટોત્સવ નિમિત્તે આ મહોત્સવ યોજાણો છે. રોહિતભાઈ ભીમજીભાઈ બલર આના યજમાન છે, એમનો ખૂબ ભાવ હતો એટલે વાલા ગુરુજી દયા કરી આજે પહેલે દિવસે આપણને સૌને આશીર્વાદ દેવા માટે આપણી પ્રાર્થના ગુરુજી ઝૂમમાં જોડાણા છે. સ્વામિનારાયણ મહિલા મંદિર વેર રોડ નો ભીમશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો એનો આજે પ્રારંભ થયો. સપ્તાહ પારાયણના પાટોત્સવ નિમિત્તે 7 દિવસની જે કથા છે એના યજમાન રોહિતભાઈ ભીમજીભાઈ બલર અક્ષ આ બધો પરિવાર છે. કાનજીભાઈ બલર, રોહિતભાઈ બલર, ડોક્ટર બિપિનભાઈ બલર, ભીમજીભાઈની પુણ્ય સ્મૃતિમાં તમે આવો સરસ મજાનો પારાયણનો પાટોત્સવના પ્રસંગે દિવ્ય માહોલ અને ગરીબ ભક્તના ભલા માટે રાખ્યો છે, અમે બહુ રાજી થયા તમારા. રોહિતભાઈનો ખૂબ ખૂબ ભાવ છે અને મને બહુ આગ્રહ કર્યો કે તમે આવો આવો ને આવો. પછી મને બહુ મનમાં એમ થાય કે રોહિતભાઈ કે અને ભીમજીભાઈ ની સ્મૃતિમાં પારણ હોય અને મારું બેટું હું જાઉં નહીં આમ હારું તો ન કહેવાય. હારું પરંતુ હાજે આવું છું. કાલ લઈને પરમ દિવસની રાત્રિની કથામાં ત્યાં આવીશ. બહુ સારું. પણ મારો વાલો રોહિત અક્ષ આ પરિવાર બહુ વાલો પરિવાર છે અને ભીમજી દાદો તો બહુ મને વાલો. ભીમજી દાદા એ રોહિતને બહુ સારા સંસ્કાર આપ્યા છે. ભીમજી દાદા કાયમ એમ કેતા બેટા ગુરુજી કે એમ કરજો. હા બરાબર છે. ગુરુજી બોલે અને સામે બોલવા નહીં. અને રોહિતભાઈએ જે આ સત્સંગનો પક્ષ રાખ્યો છે, હરિભક્તોને જે મદદ કરી છે એ દાદ માગી લે એવી છે, એટલે અમે એના ઉપર હાજી બહુ છીએ. આવા યજમાન ભાગ્ય મળે, આવું 20મા પાટોત્સવનું નિમિત્ત પણ ભાગ્ય મળે અને વક્તાઓને ભીમજી દાદા જેવા દાદાની પુણ્ય સ્મૃતિમાં હરિગુણ ગાવાનો અવસર પણ ભાગ્ય મળે. આ પાટોત્સવ ભીમજી દાદાની પુણ્ય સ્મૃતિ અને રોહિતભાઈ જેવા ભગવાનના ઉદાર ભક્ત આ ત્રિવેણી સંગમમાં નાહવાનો અવસર પણ કોકને જ મળે તો મારે એ અવસર ચૂકવો નથી. બરાબર. મારે એમને રાજી કરવા છે. એની કાકૃતિ મને અંદર ઘણી બધી સાલે છે. તો વાલા રોહિતભાઈ તમે ચિંતા ન કરતા હો, વાલા હું પરમ દિવસે આવા ટાણે આવવાનો પ્રયાસ કરું છું. કાનજીભાઈ, પ્રવીણભાઈ, ડોક્ટર બિપિનભાઈ બલર, અમારો જીવરાજભાઈ, ભીખાભાઈ વાણકા, વાણકા પરિવાર, જીવરાજભાઈ ગાબાણી ખોપાળા પરિવાર,
ભગવાનભાઈ જયસુખભાઈ દેતડ, અમારા પ્રાગજી શેઠ સવાણી પરિવાર, શાંતિલાલ ઉકાણી પરિવાર, ભરતભાઈ કાના તળાવ વરાસાવાળા, અમારે સંજયભાઈ વિજયભાઈ, અમારા મનુદાદા હિરાણાનો પરિવાર, વેર રોડ બધા પરિવારજનો, અમારા ઘનશ્યામ જગા વગેરેના બધા ભક્તો, અમારો ધનજી દાદાનો પરિવાર, હરેશભાઈ વગેરે, અમારો રાજુ, બધા વાલા વાલા, અમારે કોના નામ લેવા, તમે બધા અમારા બહુ વાલા કુટુંબો છો, બહુ ડાયા છો, તમે મને બહુ સાંભળો છો, અમારા દર્શન કરવા આવીશ તમારે, તમે મારા માટે રાજી થાજો. દયાળુ સ્વામી, નિરંજન સ્વામી, વિવેક સ્વામી, વાલા સંત સ્વામી, સદગુણ સ્વામી, ચિન્મય સ્વામી, અન્વય સ્વામી, ધનજી ભગત, ચિરાજ ભગત, સેવક નરેન્દ્ર ભગત, અને ત્યાં પીવડા મહારાજના સેવામાં 365 દિવસ ખૂબ દિલના ભાવથી સેવા કરનારો સેવકગણ, આ બધા બહુ ભાગશાળી છો, ભગવાનને રાજી કરો છો, વ્રત તપ ભજન કીર્તન અખંડ સ્મરણ કરો છો, માટે તમને શાબાશ છે. અમે તમારા ઉપર બહુ બહુ બધા ઉપર છીએ, અને એટલા માટે અમે પરમ દિવસે રાત્રિ કથામાં આવશું, સવારે મંદિરે આવશું, ભગવાનના દર્શન વિધિ પૂજન અભિષેક કરશું. તમે બધા રાજી થાજો, બહુ આનંદમાં રહેજો, તમે દુઃખી ન રહેતા, ચિંતા ન કરતા, આવા ભગવાન મળ્યા છે, આવા સંતો મળ્યા છે, માટે તમારા જેવા ભાગશાળી આ બ્રહ્માંડમાં કોણ હોય, બરાબર, માટે ભગવાનનો કેફ રાખજો, મોટા મળ્યા હોય એનો કેફ રાખજો, આવા ભક્તો મળ્યા છે એનો કેફ રાખજો, અને ખૂબ હિંમતથી પ્રભુ ભજજો. કોઈ જાતની વાસના ભગવાન સિવાયની આપણે આપણા હૃદયમાં રહેવા દેવાની નથી, આ વાત પાકી ધ્યાનમાં લેજો. રોજ રોજ થોડી થોડી વાસના ઓછી થવી જ જોઈએ, સ્વભાવ આપણા સુધરવા જ જોઈએ, રોજ પ્રભુમાં થોડો થોડો પ્રેમ વધવો જ જોઈએ, અને ભગવાનના ભજનનું સેવાનું ખૂબ અંદર સુખ આવવું જોઈએ, તો આ બધું આપણને મળ્યું છે, સાર્થક છે. અને દયાળુ સ્વામી સારા સારા વાતો સાથે ચરિત્રો કહેશે, નિરંજન સ્વામી પણ બહુ ભગવાનના ચરિત્ર હારા હારા ગાય છે, માટે તમે બધાને કહેજો ટાઈમસર કથામાં આવી જાય, આડોશી પાડોશી ઉપલા માળવાળા એટલા માળવાળા શેરીવાળા સોસાયટીવાળા બધાને આ કથાની જાહેરાત કરજો, બધાને વાત કરજો, કથામાં કુટુંબના કુટુંબને તેડી લાવજો, કથાનો લાભ લેવડાવજો. મારો પીવડો વિવરનો થયો એને જોઈને અમને હેત બહુ આવે છે, માટે પીવડાને ભેટવા અને પીવડાને નવડાવવા અમારે આવવું છે, અમારે પીવડાને રાજી કરવો છે, તમને રાજી કરવા છે. તમે જ્યારે રાજી થાવ છો ને ત્યારે મારા મહારાજને રોમે રોમે સુખના ફુવારા છૂટે છે, અને મારો મહારાજ સુખી થાય ત્યારે મને બહુ સુખ થાય છે, માટે તમે બધા ખૂબ આનંદમાં રહેજો. અમે આવીએ છીએ હવાલા બધાને ભાવતી જય સ્વામી, જય સ્વામિનારાયણ. સૌથી હારા મહારી લાણી તો રોહિતભાઈ એ થઈ કે ગુરુજી પ્રત્યક્ષ આવવાનું વચન આપી રહ્યા છે. ખરેખર સાચું કહું વાલારી ભક્તો, મેં વળી વળીને પૂછ્યું હતું કે ગુરુજી આનું કંઈક, ગુરુજી કે એ તો આશા રાખીશ ભાઈ ભાઈ મારે ત્યાં આવવાનું નથી, પેલી ક્રિકેટવાળાનું કુંડળમાં ગોઠવવાનું હતું ને તમે બધા સંતો ચિંતામાં હતા, તો હવે એ સચવાઈ ગયું. અને વાલા હરિભક્તો, આપ સૌને રાજી કરવા ગુરુજી સ્પેશિયલ સુરત ધક્કો ખાય અને અહીંયા આપણને રાજી કરવા આવવાનું કહે છે, અને કરુણા કહેવાય. જેમને આપણી પાસેથી એક નયા પૈસાનો સ્વાર્થ નથી, આ લોકમાંથી કાંઈ લેવું નથી, છતાંય ભગવાનના ભગત જાણીને કે
કે આ બધા મારા મહારાજના છે, આપણને રાજી કરવા ગુરુજી જો આટલું કરતા હોય તો આપણે એમના અત્યંત ઋણી છીએ. વળી એમણે ભલામણ કરી કે બધા આનંદમાં રહેજો, ખૂબ ભજન કરજો, સ્મરણ કરજો, ચિંતન કરજો, કથા સાંભળજો, સંભળાવજો. ગુરુજી આપણા માટે જે જે કહ્યું છે એ આપણે ધ્યાનમાં લઈશું અને મહારાજ અને વાલા ગુરુજીને વધુ ને વધુ રાજી કરવાનો પ્રયાસ કરીશું. ગુરુજી જે દિવસે આવવાના છે એની આપણે રાહે રહીશું અને તે દિવસે મેક્ઝિમમ આપણા બધા જ સગા સ્નેહીઓ પણ લાભ લે એવો ટ્રાય કરશો. વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણી મહારાજને કોઈ પણ સંજોગોમાં છોડવા માગતા નથી. જેટલા કાલાવાલા કરવા પડે, જેટલી રીતે મનામણા કરવા પડે, મનામણા કરી કરીને પણ છેવટે નીલકંઠ વર્ણીને રોકે રહેવાના છે. અને સાચો ભાવ તો એ છે કે મુક્તાનંદ સ્વામીએ રોક્યા એટલે તો મને તમને આજે મળ્યા. બાકી આપણે તો કાંઈ એના માટે તપશ્ચર્યા કરીને ઊંધા પડી ગયા છે. આજ મારા ને તમારા ભાગમાં એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આવ્યા, એ લોજવાસી સંતોની કૃપા છે. ત્યારબાદ મહારાજ સત્સંગમાં રોકાણા અને એ વખતે જે હજારો સંતો બન્યા એ સંતોએ અત્યંત કષ્ટ સહન કરી કરીને સ્વામિનારાયણ ભગવાન ઓળખાવ્યા એટલે આજે મારા ને તમારા ભાગ્યમાં એ આવ્યા છે. એની જો કરુણાંતિકા વર્ણન થાય ને તો સાંભળીને આપણને એમ લાગે કે આ શું છે. પલારી ભક્તો, સુરતમાં કેવી રીતે સત્સંગ થયો, કેવી રીતે સુરતમાં અહીંયા આ સ્વામિનારાયણ ભગવાનનો ડંકો વાગ્યો, એના પાયામાં મારા વાલાના વાલા સંતોએ શું કામ કર્યું સાંભળો. આજથી લગભગ 225 વર્ષ પહેલાં એકવાર સ્વામિનારાયણ ભગવાને એમના સંતોને સુરત શહેરમાં મોકલ્યા. ત્યારે સુરતમાં કોઈ હરિભગત, કોઈ પરિચિત એવું તો હતું નહીં. એ જ્યાં જગ્યા મળે ત્યાં ઉતરજો, ગામમાં ભિક્ષા માગી આવજો અને મુમુક્ષુ જીવોનું ભલું થાય એવી તમારી સાધુતા રાખીને એના ઉપર કરુણા કરશો. એ વખતે આ સુરત શહેરમાં એક ભાલચંદ્ર શેઠ કરીને બહુ જ મોટા શેઠ ધનાઢ્ય હતા. સુરતમાં ભાલચંદ્ર શેઠનું નામ બહુ જ મોખરે હતું. તેઓ વલ્લભ સંપ્રદાય અર્થાત વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના સંતો અહીંયા આવ્યા એ પહેલાં જ એમણે કોઈ વિરોધીઓ પાસેથી સ્વામિનારાયણ ભગવાનની ખાસી બધી નિંદા સાંભળી. સાંભળીને જ એને સ્વામિનારાયણ ભગવાન માટે ખાસો બધો દ્વેષ થઈ ગયેલો. સ્વામિનારાયણ ભગવાનની યારે દ્વેષ હતો એટલે એના સાધુઓને ભાળે અને એને કંઈક કંઈક થાય. એમાંય કોકે એને એમ કીધું, આ સ્વામિનારાયણના સાધુ આવ્યા છે ને જોજો કેટલાયને સ્વામિનારાયણ ઓળખાવશે, કેટલા એને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડશે, ના પડા તોડશે. ખબર નહીં એ લોકો એવું કંઈક વર્તન કરે છે, એ લોકો એવું કંઈક જીવન જીવે છે કે લોકો એનામાં ખેંચાય છે. એમ વાતો એને સાંભળવા મળી. અને વાલા ભાઈઓ, વર્તન વિનાની વાતો કેવી છે ખબર છે? અંદર સાચું વર્તન ન હોય અને ઉપર ઉપરનો ભપકો વાતોમાં આવતો હોય એ એવું છે કે કોકે અંદર જીન્સનું પેન્ટ પહેર્યું હોય ને ઉપર ધોતી ધારી હોય પણ ધોતીમાંથી ઉપર નીચે બધે જીન્સનું પેન્ટ પાછું વારે વારે દેખાતું હોય એ કેવું લાગે? આપણે ક્યારેક કંઈક નાટક સ્ટેજ ઉપર ભજવવાનું હોય તો અમુક છોકરાઓને ધોતીઓ પહેરાવીએ તો પછી આપણે એમ કે ભાઈ ધોતી પહેરો, તો ધોતી તો પહેરું પણ મારે ધોતીનો હું ભય વિશ્વાસ, એટલે અંદર બરમૂડો કે પેન્ટ તો એવું કે હા, કારણ કે ધોતી હો ને માપની તો હોય નહીં, રેડીમેડ પહેરવાની એટલે એવડો પાછો પેન્ટ પહેરે. હવે પેન્ટ પહેરે અને પેલો પાણી વાળવા જતો એની જેમ પૈસા ચડાવે તો ઠીક, ઈવડો પાછો એમનામ જ ધોતી પહેરે. અને જ્યારે નાટકો પહેરાવે નામથી આમ આગો પાછો થાય, ધોતી જેટલી ઊંચી નીચી થાય ને એટલું જીન્સનું પેન્ટ ડોકા ઘટે. વર્તન વિનાની વાતો આવી છે. એ સ્વામિનારાયણ ભગવાનના સંતો સુરતમાં આવ્યા અને ભાલચંદ્ર શ્રેષ્ઠને કોકે આવું બધું ભરાયું બરાબરનો દ્વેષ જગાડી દીધો. પણ
સંતો 24 કલાકમાં એકવાર દરરોજ બપોરે ભિક્ષા માગવા નીકળતા. સુરતની બજારોમાં સંતો નીકળે એ જ બજારમાં શેઠની દુકાન આવતી. શેઠ જ્યારે સ્વામિનારાયણ ભગવાનના સંતોને ભાળે અને આવડી આવડી ચોપડતા, એલફેલ બોલતા, સ્વામિનારાયણ ભગવાનના સંતોની ખૂબ હલકી ભાષામાં નિંદા કરતા. અધૂરામાં પૂરું, દાજ બહુ ચડી જાય તો હાથમાં જે આવે ને એ સાધુને મારતા. સ્વામિનારાયણ ભગવાનના સંતો આ બધો જ ઉપદ્રવ 100% દિલથી સહન કરતા અને મનમાં મનમાં એવું વિચારતા કે અમને સ્વામિનારાયણ ભગવાને આ શહેરનું હારું કરવા મોકલ્યા છે, અહીંયા સત્સંગ થાય એટલા માટે મોકલ્યા છે. એટલે હે પ્રભુ, ભલે કોઈ અમારો દ્રોહ કરે, અમારો વિરોધ કરે, પણ તમે એનું હારું કરજો, હારું કરજો, હારું કરજો. આવું સ્વામિનારાયણ ભગવાનના સંતો વારે વારે વિચારે, વારે વારે પ્રાર્થના કરે. એક દિવસ આ સંતો ફરી એક વખત બાલચંદ્ર શેઠની દુકાન સામેથી નીકળ્યા. બરાબર એ જ વખતે શેઠ કંઈક પેઢીએ બેઠા બેઠા જોખી રહ્યા હતા અને જે જોખતા હતા ને બરાબરની રીસ ચડી, કંઈક મારવાનું મન થયું, હાથમાં કાંઈ ન આવ્યું, એક પાનશેરીનું વજન્યું હતું 2.5 કિલો, એ જે હાથમાં આવ્યું ને છોટું જવા દીધું હોત ધમધમાવીને. પણ મારા ભગવાનને પ્રેરણા કરી પહેલાં સંતને નીચું જોવાનું મન થયું. એ સંતે નીચું જોયું અને શેઠની ફેંકેલી પાનશેરી ઉપરથી વહી ગઈ. સંતો બચી ગયા. સંતોને ખબર પડી ગઈ કે શેઠે આજ આવું માર્યું, તોલો તોડી નાખે એવું, પણ મારા ભગવાનને બચાવ્યા. ત્યારે સંતોએ એવું કીધું, હે પ્રભુ, જેમ તમે આજ અમારી રક્ષા કરી એમ એની અપરાધથી, દ્રોહથી, જંપુરીથી રક્ષા કરજો. મારા બાપ એ જેવનું હવે તમે કલ્યાણ કરજો. સંતો રોજ રોજ ભગવાનને આવું કહેવા લાગ્યા. એક દિવસ પહેલા સંતોએ મુક્તાનંદ સ્વામીને, એમના ગુરુજીને કીધું કે સ્વામી આવું થાય છે, હવે અમે શું કરીએ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું, સંતો આપણે એમનું હારું કરવાનું છે, તમે એની માળા ફેરવો, એની પ્રાર્થના કરો, હું પણ કરું, અને આવતીકાલે તમે ભિક્ષા માગવા જાઓ ત્યારે શેઠ જે કાંઈ ફેંકે એ એમ માનજો કે એણે આપણને ભિક્ષા આપી છે, એ પ્રેમથી લઈ લેજો. બીજે દિવસે રોજના ક્રમ પ્રમાણે શેઠની દુકાન આગળથી સંતો પસાર થયા. શેઠે આજુબાજુમાં જોયું, એનો નોકર એમના ઘરે લઈ જવા માટે શેઠાણીને ભાજી ભાવતી હતી તો મેથીની ભાજી લાવેલો, પણ નોકરે પાંદડા પાંદડા તોડીને એના ડાળખા ત્યાં સાઈડમાં મૂકી રાખેલા, શેઠને હાથમાં આવી ગયા. એ બધા ડાળખા હાથમાં લઈને ફણફણાવીને સંતો ઉપર જવા દીધા. ગુરુજીની આજ્ઞા હતી, સંતોએ એકે એક ડાળખું વીણી વીણીને લઈ લીધું. મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા કે સ્વામી શેઠે આજે આ ડાળખા માર્યા, અમે લઈ આવ્યા છીએ. સ્વામી સમજી ગયા અને પછી એમ કીધું, વાલા સંતો, આજે આપણને જોળીમાં જે કાંઈ મળ્યું હોય, એ કાચું, કોરું, રાંધેલું, અડધું રાંધેલું, જે કાંઈ આવ્યું હોય એની અંદર આ મેથીના ડાળખાની ઝીણી ઝીણી કટકી કરીને ભેળવી દો, ભગવાનને ધરાવો અને આપણે જમીએ, અને આપણા પેટમાં એ શેઠના આટલા ડાળખા જશે ને તો પણ મારો ભગવાન એનું હારું કરશે, આપણે પ્રાર્થના કરીશું. ખરેખર સ્વામીની આજ્ઞા મુજબ સંતો એ રીતે જમ્યા અને પ્રભુજીને સ્પેશિયલ પ્રાર્થના કરી. જેવું સંતોનું ઉદર ભૂખે કરીને તપતું હતું ને આ ભોજન કરવાથી ઠર્યું, એવી જ રીતે સંતોની પ્રાર્થના મારા પ્રભુએ સાંભળી બાલચંદ્ર શેઠના વિચારો બદલ્યા. એને આજ પસ્તાવો થયો કે હું આટલા દિવસથી સ્વામિનારાયણના સાધુને રોજ મારું છું, રોજ હેરાન કરું છું, તેઓ એક શબ્દ બોલ્યા નથી, આજ તો મેં મારેલા મેથીના ડાળખા પણ બિચારા વીણી વીણીને લઈને વ્યા ગયા છે. ખરેખર આ તો અપરાધ થઈ ગયો, મને કોકે ખોટો ચડાયો. આ સાધુ તો હારા છે, બિચારા નિર્માની છે, 100% સાધુતા રાખે છે. મારા જેવા અપકારી ઉપર પણ કોઈ દિવસ એક પણ હામો અપકાર કરતા નથી. સારું, મારે દ્રોહ થઈ ગયો, ભારે કરી ભારે કરી ભારે કરી.
જો હવે આવે, એક વાર જો હવે આવે અહીંથી નીકળે ને, આજ રાજી કરી લઉં. એણે એના નોકરને કીધું, લે જાજો બધો લોટ તૈયાર કરી રાખ, આપણે આજ સાધુ આવે તો લોટ દેવો છે. સંતો તો રોજના ક્રમ મુજબ શેઠની દુકાનની આગળથી નીકળ્યા. આજે દુકાને માગવા રોજના નિયમ મુજબ આવવાનું નહોતું, પણ ત્યાંથી ઝટપટ પસાર થઈ જવાનું હતું અને ગુરુની આજ્ઞા પ્રમાણે ફેંકે લઈ લેવાનું હતું. જેવા સંતો નીકળ્યા, શેઠે જોયું કે સ્વામિનારાયણના સાધુ આવ્યા અને એણે ભાઈ હાથ પાડ્યો, હો એ સાધુ રામ, એ સાધુ અહીંયા તો આવો. સંતોને થયું કે રોજ તો આપણને ભાળીને ફેંકે છે, આજ બોલાવે છે તો શું કરશે હવે. એક દી તો પાનશેરી ફેંકી હતી તો ભગવાનને રક્ષા કરી હતી, હવે શું થશે. પણ હવે સંતોની આજ્ઞા, સંતોના નિયમ, સંતો દુકાને નજીક ગયા. શેઠે જે લોટ તૈયાર કરી રાખ્યો હતો ને એ આપ્યો. સંતોને ઘડીક તો વિશ્વાસ નો આવ્યો કે આ એ જ શેઠ છે જે આપણને પાનશેરી મારે એ કંઈક આપણને સીધું પાણી આપવા આવ્યા છે. અને ખરેખર શેઠે હાથ જોડીને લોટ આપ્યો કે સાધુ રામ, આ લોટ લઈ જાઓ, બાપ મારો અપરાધ માફ કરશો. સંતો આજે લોટ લઈને આવ્યા. મુક્તાનંદ સ્વામી કીધું, સંતો આજે શેઠે લોટ આપ્યો છે, લોટના જ ગોળા વાળી અને આપણે ભગવાનને ધરાવીને જમી જઈ વળી આજ ફરીને પ્રાર્થના કરીએ. મહારાજ તમે એના જીવનમાં કંઈક પરિવર્તન કર્યું છે, હજી કંઈક વધારે કૃપા કરો. વળી સંતોની પ્રાર્થના મારા પ્રભુએ સાંભળી, શેઠનો વિચાર ફર્યો. શેઠે કીધું, આજ તૈયાર લાડવા લઈ આવો, મારે એ સ્વામિનારાયણના સાધુને લાડુ ખવડાવવા છે. બીજે દિવસ સંતો આવ્યા અને એમણે લાડવાનો ટોપલો ભરીને આપ્યો હો, અને આજ શેઠની આંખોમાં આંસુ આવી ગયા. સંતોએ કીધું, શેઠ તમે અમને મેથીના ડાળખા આપ્યા, અમને બહુ કામ લાગ્યા. કાચું કોરું ખાતા હતા ને એમાંથી ડાળખા અમારે આજ શરીરને પોષક તત્વો તરીકે મળ્યા. કાલે તમે અમને લોટ આપ્યો, એ લોટના ગોળા અમે જમ્યા, આજ તો તમે અમને લાડવા આપ્યા. શેઠ અમારો ભગવાન તમારું ખૂબ ભલું કરે, ખૂબ ભલું કરે, અમારા ગુરુજી તમારા ઉપર બહુ રાજી થશે. સ્વામિનારાયણ ભગવાનની સત્સંગની બે વાતો કરી. હવે શેઠના અંતરમાં રોજ 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 પડળો ખુલવા લાગ્યા. હવે તો રોજ સંતો શેઠની દુકાને આવે, શેઠ કંઈક સંતોને કામ લાગે એવું જ આપે, અને સંતો દરરોજ બે હારી ભગવાનની વાતો કરતા જાય. એમ કરતા 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 એ શેઠને આવા નિર્મોહી સંતોનો એટલો ગુણ આવી ગયો, એટલો ગુણ આવી ગયો કે સંતો મારે તમને રાજી કરવા છે, હું શું કરું. સંતો કે અમારા ગુરુજી અહીં છે, તમે અમારા ગુરુજીના દર્શને આવો. અને એકવાર એ મુક્તાનંદ સ્વામીને મળવા આવ્યા. મુક્તાનંદ સ્વામીને પગે લાગ્યા, માફી માગી કે સ્વામીજી મહારાજ માફ કરજો, મેં તમારા શિષ્યોનો બહુ અપરાધ કર્યો છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ માથે હાથ મૂકીને એમ કીધું, શેઠ જાઓ, અમે ભગવાનને પ્રાર્થના કરી છીએ તમારા બધા જ અપરાધ માફ થશે, પણ તમે ભગવાનના ભગત થાઓ, ભગવાનની ભક્તિ કરો, અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. જ્યારે આવી સંતની સાધુતા જોઈ ત્યારે શેઠનું હૃદય ગળી ગયું ને શેઠે કીધું, સંતો તમે કહો એ બધું જ કરવા તૈયાર છું, આજથી હું તમારો ચેલો અને તમે મારા ગુરુ. આમ ભાલચંદ્ર શેઠને સ્વામિનારાયણ ભગવાનના સાધુની આવી સાધુતા સહનશક્તિથી સત્સંગ થયો ભાઈ. એટલા મોટા શેઠને સત્સંગ થયો, પછી તો એનો કુટુંબ, એના સગા સ્નેહી બીજા તેજાને રોજ મુક્તાનંદ સ્વામી પાસે લઈ આવે. જેને જેને ગુણ આવ્યો એવા અનેક હરિભક્તોને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ લાગ્યો. આમ સુરતમાં સ્વામિનારાયણ ભગવાનના સંતોએ સત્સંગના શ્રી ગણેશ કર્યા. લ્યો ભાઈ, એટલે એક કીર્તન, એક ભજન કોકે રચ્યું છે, મને ખબર નથી એના લેખક કોણ છે, પણ ભજન બહુ સરસ છે. મને ને તમને બહુ જ મોટી પ્રેરણા પૂરી પાડે છે કે ભગવાનના વાલા સાચા સંત મળે
તો આપણે શું કરવું જોઈએ, એને માટે આપણને શું ભાવના રહેવી જોઈએ, એ આપણને આની થોડીક ભલામણો કરે છે. ભેટો કરાવે ભગવાન તનો રે, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો. ભેટો કરાવે ભગવાન તનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો. વાલ ફરી કરે વાત વાલાની, હોશ ભરેલા હૈયે, વાલ ભરી કરે વાત વાલાની, હોશ ભરેલા હૈયે, વાલ ભરી કરે વાત વાલાની, હોશ ભરેલા હૈયે, ભરેલા હૈયે. કરુણા દ્રગથી જીવન જુએ, કરુણા દ્રગથી જીવન જુએ, મોક્ષ કરે સૌ જંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો. કેરી કબહુ ન ખાલી જાય, આશીષ એના અંતર કેરી કબહુ ન ખાલી જાય, પરમ પદવી જીવન આપે, પરમ પદવી જીવન આપે, પરમ પદવી જીવન આપે, સત્વારો એને બળવંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો. ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો. સંતો સુરતમાં જે કામ માટે આવ્યા હતા, જે મેસેજ લઈને આવ્યા હતા, એની વાત કરે છે. જગદીશ કેરો લઈને સંદેશો વિચરત ઠામો ઠામ, જગદીશ કેરો લઈને સંદેશો વિચરત ઠામો ઠામ, જગદીશ કેરો લઈને સંદેશો વિચરત ઠામો ઠામ, જગદીશ કેરો લઈને સંદેશો વિચરત
वचन वाला ना हृदय राखी वचन वाला ना अंत लावे सहुतांत नो संग कर जो करावे भगवंतनो संग कर जो देवा संतनो 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 जीवन वा एक आवा साचा साधु मळीए एक निस्वार्थ साचा सद्गुरु मळीए अने जो आपणे मन कर्म वचन एने सोंपाता आवडी जाय तो बेड़ो पार थई जाय छे एना आशीष एनी कृपा एनी करुणा कोई दी खाली जाती नथी गम्मे ते परिस्थितिमां पण जो आपणे एवा संतनु शरणु લેતા આવડે અને પછી ક્યારેય મૂકતા ન આવડે તો બહુ જ મોટું કામ થઈ જાય. કેમ જે એ એનું અહિત કરનારાનું પણ હિત જ કરવા ચાહે છે, કારણ કે એને કાંઈ સ્વાર્થ તો છે નહીં, એને મારી તમારી પાસેથી કાંઈ લેવાનું તો છે નહીં, એ તો દેવા દેવા અને દેવા તો નીકળ્યા છે. એને જોઈએ છે એક જગદીશ ભગવાન, ભગવાનના વાલા સાધુ, ભગવાનના વચને વિના સ્વાર્થે એ ભગવાન જ્યાં જ્યાં કહે ત્યાં જાય છે અને અનંત જીવાત્માઓનું ભલું કરે છે. જોને આજ દિવસ સુધી મેં ને તમે ઘણી બધી વખત એવું કર્યું છે કે ભગવાનને ન ગમે, એવું જીવનમાં થયું છે કે નહીં થયું હોય ભાઈઓ? કેટલીક વખત એવું બન્યું છે કે આપણે જેના ચેલા હોઈએ ને એ ગુરુને જ ન ગમે ને એવું આપણે કર્યું હોય, એને દુઃખ થાય ને એવું પણ કર્યું હોય. ખોદ આપણા મોક્ષના દાતા ગુરુ વિશે પણ આપણને ઘણીવાર ન આવવા જોઈએ ને એવા વિચારો પણ આવ્યા હોય, તો પણ તેઓ દિવસ રાત આપણું સારું ઈચ્છે છે, સારું કરે છે, સારું જ વિચારે છે. અને એટલે જ હું તમે હજી સુધી આટલા હારા ડાયા આવા સન્માર્ગે છીએ. હે વાલા મહારાજ, હે પરમ કૃપાળુ, તમે કૃપા કરજો, જિંદગી ભર છેલ્લા શ્વાસ સુધી તમારો આશરો અને તમે અમને જે અમારા મોક્ષના દાતા ગુરુ આલ્યા છે ને એની નિષ્ઠા એમાં કાંકરી ન ખરે એવી તમે કૃપા કરજો મહારાજ, એવી દયા કરશો. અમે જાતના જીવ છીએ, કોઈક દિવસ માન, કોઈક દિવસ કામ, કોઈક દિવસ લોભ, કોઈક દિવસ સ્વાર્થ, કોઈક દિવસ ઈર્ષા હૈયામાં ફૂટી નીકળે અને તે દિવસે મહારાજ તમારું કે તમારા સાચા સત્પુરુષનું ન મનાય અને એમાંય જો એ વઢે ટોકે રોકે અમારું મન ધાર્યું કંઈક મળે અને જો અવગુણ આવે તો હે મહારાજ અમારા જીવનું બગડી જાય, બાપ એનાથી બચાવજો. એવા હાર સંજોગોમાં તમે અમારી હારે રહેજો. અમારા કરોડો ગુના માફ તમે કર્યા છે અને હજી આ જન્મના આવા કંઈક અકોણા ઊંધા આડોળ અમારા સ્વભાવ દોષ હોય એને ટળાવજો અને અમને બચાવજો. જો આપણે છેલ્લા શ્વાસ સુધી ભગવાનનો અને ભગવાનના વાલા સાચા સંતનો આશરો રાખશું, નિષ્ઠા રાખશું, આજ્ઞા પાળતા રહેશું, ભક્તિ કરતા રહેશું, તો આ સુરતમાં જે રીતે સત્સંગની શરૂઆત થઈ છે એ સાર્થક થઈ જશે. સ્વામિનારાયણ ભગવાને અને એમના સંતોએ અત્યંત કૃપા કરુણા કરીને આ સુરતમાં સત્સંગ વધાર્યો છે, સુરતમાં સત્સંગ કરાયો છે. એ વારસો મારા ને તમારા ભાગમાં આવ્યો છે, એ ચરિતાર્થ થશે. બસ પીવડા ઘનશ્યામ મહારાજ, આ રાજા ધીરાજ આપણને સૌને એવી મદદ કરે, એવી આપણા ઉપર કરુણા વરસાવે કે એક એમનો અને એમના વાલા સત્પુરુષનો કોઈ દી અભાવ ન આવે, એના માટે ક્યારે નબળો ભાવ ન થાય. એમની નિષ્ઠાવાળા જે સંતો ભક્તો હોય ને એ પણ બહુ મોટા લાગે, દિવ્ય લાગે, ભવ્ય લાગે. માન મૂકીને
ખાડું થઈને પાંચ પાંચ ખાડા સહન કરીને પણ આવા સત્સંગમાં દાસના દાસ થઈને પડ્યા રહીએ અને તેઓ જ એમની કૃપાથી આપણા બધાએ ગુના માફ કરીને છેક અક્ષરધામ સુધી લઈ જાય એવી વાલા વાલા મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અજની જય. વાલા ભક્તો, સુરતમાં ભાલચંદ્ર શેઠને કેવી રીતે સંતોની સાધુતા જોઈને સત્સંગ થયો અને સુરતમાં સત્સંગના શ્રી ગણેશ થયા એ ખૂબ સરસ વાતો પૂજ્ય સ્વામીએ આજના રાત્રિ સેશનમાં કરી. વળી સોનામાં સુગંધ ભળે એમ વચ્ચે આપણને પૂજ્ય ગુરુજીના ઝૂમ દ્વારા આશીર્વચન અને પૂજ્ય ગુરુજીએ સુરત પ્રત્યક્ષ આવવાનો કોલ આપ્યો એ પૂજ્ય ગુરુજીની કરુણા અને પૂજ્ય સ્વામીની વાતોને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવશું. હવે આજના સેશનમાં અંતમાં આપણે વાલા મહારાજની આરતીનો લાભ લેવો છે તો હું જે ભક્તોના નામ લઉં તેઓ ઝડપથી આવશે. આ સમગ્ર સત્સંગ જ્ઞાન યજ્ઞના યજમાન એવા રોહિતભાઈ ભીમજીભાઈ બલ્લર અને અક્ષ રોહિતભાઈ બલ્લર આવશે અને તેમની સાથે યજમાન પરિવાર વતી ડૉક્ટર બિપિનભાઈ બલ્લર, પ્રવીણભાઈ ધનજીભાઈ બલ્લર, વજુભાઈ ધનજીભાઈ બલ્લર, અશ્વિનભાઈ ધનજીભાઈ બલ્લર, ઘનશ્યામભાઈ રામજીભાઈ સવાણી, મનુભાઈ વીરજીભાઈ માંગુકિયા, જે કે ડાખરા, જે ભક્તોના નામ આવે તેઓ ઝડપથી સ્ટેજ સમક્ષ મહારાજની આરતીનો લાભ લેવા માટે આવશો. ડૉક્ટર કેતનભાઈ ગોળકિયા, રાજેશભાઈ નરસિંહભાઈ કેવડિયા, વિરલભાઈ વિનુભાઈ વઘાસિયા, જીમિતભાઈ ઘનશ્યામભાઈ કેવડિયા, હાર્દિકભાઈ પ્રેમજીભાઈ રાબડિયા, રસિકભાઈ વિરાણી, ડૉક્ટર બટુકભાઈ ઘિલાણી, રસિકભાઈ વિરાણી અને મનસુખભાઈ લોંગડી આ ભક્તો મહારાજની આરતીનો લાભ લેવા માટે આવશે. વિશેષ વાલા ભક્તો, આવતીકાલે બપોર પછી 3:30 વાગ્યાના સેશનમાં શ્રી હરિલામૃત કથા અંતર્ગત આપણને ઘનશ્યામ જન્મોત્સવનો લાભ મળવાનો છે તો આપણે સૌ ભક્તો અચૂક એ ઘનશ્યામ જન્મોત્સવનો લાભ લેવા માટે પણ આવશું. વળી થોડા દિવસ પહેલાં પૂજ્ય ગુરુજીએ નડિયાદની કથામાં સુરતના હરિભક્તો સમયસર કથામાં પહોંચી જાય છે એમ બિરદાવ્યા હતા તો આપણે એ છાપ પણ આ સમગ્ર જ્ઞાનયજ્ઞ દરમિયાન જાળવી રાખ્યું અને સમયસર કથા વાર્તાનો લાભ લેશું. તો અત્યારે આપણે ગાયે ભાવ અને પ્રેમથી મહારાજની આરતી. ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા, વંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી ચરણે ચિત ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા, દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ, દ્વિજ કુળ તનુ ધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા, અવિનાશી પ્રભુ કરતા અવિનાશી, 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટિ ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું, દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત દર્શે અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી વાલે, કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, ઓમ જય સદગુરુ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય.